હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉશ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ એક એકદમ જ સિમ્પલ અને ખૂબ જ ઇફેક્ટિવ એવી હોમ રેમેડી. આ હોમ રેમેડીના ઉપયોગથી તમને ગળાને લગતી જે પણ પ્રોબ્લેમ્સ હશે તે ખૂબ જ જલ્દીથી સોલ્વ થઈ જશે. શરદી હશે, ઉધરસ હશે કે કફ હશે કે ગળામાં દુખતું હશે, બધી જ પ્રોબ્લેમ આ એક જ હોમ રેમેડીથી સોલ્વ થઈ જશે. તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આવા નવા નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો, જે કરવું બિલકુલ ફ્રીમાં છે. તો ચલો હવે આપણે આ હોમ રેમેડીને બનાવવાની શરૂઆત કરીએ, જેને બનાવવી ખૂબ જ ઇઝી છે અને ઘરમાં જ રહેલી સામગ્રીઓનો ઉપયોગ કરીશું આપણે. તો તેના માટે અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી લઈશું અને તેને એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે. પાણી એકદમ સરસ રીતે ઉકળવા લાગે એટલું આપણે તેને ગરમ થવા દેવાનું છે. તો એકથી બે મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો આપણું પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. આ સમયે હવે આપણે તેમાં એક ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું. જો તમારી પાસે જે લીલી હળદર હોય છે તે અવેલેબલ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. હવે 30 સેકન્ડ સુધી આપણે તેને એકદમ સરસ રીતે ગરમ પાણીમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ હવે આપણે તેમાં ચપટી જેટલું નમક એડ કરીશું, જેનાથી આ હોમ રેમેડીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને તમે તેને ઇઝીલી પી શકો. તો હવે આપણે તેમાં 1/2 ચમચી જેટલું ઘી એડ કરીશું. આ હોમ રેમેડીમાં ઘી એડ કરવાથી જે ગળામાં દુખતું હોય કે જે ઉધરસ આવતી હોય કે કફ થઈ ગયો હોય બધામાં તે ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે. તો હવે તેને પણ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ અને અહીંયા તમે જોઈ શકો છો હવે આપણી હોમ રેમેડી બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો પહેલાં આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ. તો તમે જોયું ને, ફક્ત ઘરમાં જ રહેલી સામગ્રીઓથી અને ખૂબ જ જલ્દીથી બની જાય છે. તો હવે હું તમને અહીંયા તેને સર્વ કરી અને બતાવી દઉં કે તમારે તેને કેવી રીતે પીવાનું છે. તો હવે આ કપમાં આપણે તેને ગરણીની મદદથી ગાળી અને પહેલાં તો 1 કપ જેટલું જે હોમ રેમેડી બનાવી છે તેને લઈ લઈએ. તો હવે લાસ્ટમાં અમે અહીંયા 1/2 લીંબુ લીધેલું છે, તો આપણે આ હોમ રેમેડીમાં 1/2 લીંબુ એડ કરીશું અને ત્યારબાદ 1 વખત તેને ચમચીથી મિક્સ કરી દઈએ. અને આ હોમ રેમેડીને તમારે ગરમ જ પીવાની છે અને આ હોમ રેમેડીને તમારે સવારે વહેલા ઉઠીને પીવાનું છે, અથવા તો મોર્નિંગના ના પી શકો તો રાત્રે સૂતા પહેલાં લેવાની છે. તો તમે પણ આ હોમ રેમેડી ઘરે જરૂરથી ટ્રાય કરજો, તમને પણ ખૂબ જ સારા એવા ફાયદા થશે. અને તમને મારી આ હોમ રેમેડીની રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો અને જે પણ લોકોને શરદી ઉધરસની પ્રોબ્લેમ થતી હોય તેમની જોડે તો આ વિડીયો જરૂરથી શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી દો. થેન્ક યુ.